સ્વસ્થ રહેવું પડે. સ્વસ્થ એટલે એટ એની ટાઈમ. આના માટેના બે મુદ્દા છે સાહેબ, મને અત્યારે યાદ આવે છે એટલે ઉમેરી દઉં છું. એક તો તમે ક્વેશ્ચનેબલ હોવા જોઈએ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સ્વસ્થ? યુ મસ્ટ બી ક્વેશ્ચનેબલ. દેટ મીન્સ તમને વિદ્યાર્થી ઈચ્છે ત્યારે પ્રશ્ન પૂછી શકે એટલા તમે સ્વસ્થ હોવા જોઈએ. ઘણા શિક્ષકો તો ક્લાસમાં શરૂ કરી, ભાઈ વચ્ચે કોઈ બોલવાનું નહીં, બરાબર બોલે એને બાર વયા જાઉં, ઓકે, હું પૂરું ન કરું ત્યાં સુધી મોઢા ઉપર અદબ આમ રાખી દો, બધા બેસી જાય. મને ભૂલે છું કે ગવર્મેન્ટે એક વખત ગુણોત્સવમાં મોકલ્યો તો એ લોકોની ભૂલ ઘણી વાર થઈ જતી હોય છે. એટલે મને એક વખત મોકલ્યો ને મેં એક જગ્યાએ જોયું કે આમ, મને એના આચાર્ય કે સાહેબ અમારી ડિસિપ્લિન એટલે જુઓ. મેં કહ્યું આ બધાની અદબ છોડાવી નાખો, પછી ડિસિપ્લિન એટલી મને કહેજો. સ્વસ્થ એટલે યુ શુડ બી ક્વેશ્ચનેબલ. તમને પ્રશ્ન કોઈ પણ માણસ પૂછ, સાહેબ શિક્ષક તરીકે ભૂલી જાઓ, મા બાપ તરીકે પણ તમે ઘરની અંદર ક્વેશ્ચનેબલ હોવા જોઈએ. તમે શિક્ષક નથી પણ મા બાપ તો છો ને, ઘરમાં એક બે સંતાન અને વર્ગમાં 30-35 ના મા બાપ છો. યુ મસ્ટ બી ક્વેશ્ચનેબલ.